નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં ચેપ્ટર તેર બતકનું બચ્ચું એના વિશે અભ્યાસ કરીશું એમના લેખક ધીરુબહેન પટેલ એક બતકનું બચ્ચું હતું એની મા કહે ચાલ તને તરતા શીખું એક બતકનું બચ્ચું હતું તેની મા કહે છે કે ચાલ તને હું તરતા શીખું બચ્ચું કહે છે નાહે કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં તરું બચ્ચું કહે છે એમની માને કે નાહે કોણ અને તરે કોણ ઠંડા પાણીમાં હું નહીં પડું હું તો નહીં તરું એની મા તોય એની નદી પાસે લઈ ગઈ નદી તો મોટી હતી બહુ મોટી એમાં વહણો તરતા હતા ના પાડે છે તો પણ એની મા નદી પાસે લઈ જાય છે અને નદી તો ખૂબ જ મોટી હતી અને બહુ બહુ મોટી એમાં વહાણો પણ તરતા હતા નદીના પાણીમાં કાચબા હતા મગર હતા નાની મોટી માછલીઓ હતી નદીના પાણીમાં કાચબા પણ હતા મગર પણ હતા અને માછલીઓ પણ નાની મોટી તરતી હતી માએ બચ્ચાને કહ્યું ચાલ નદીમાં નાહીએ નદીમાં તરીએ એ મા કહે છે બચ્ચાને કે આપણે નદીમાં નાહીએ અને તરીએ બચ્ચું કહે છે નાહે કોણ અન તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ અને હું તો નહીં નાહું હું તો નહીં તરું એ કહે છે કે ઠંડા પાણીમાં કોણ પડે અને હું તો ના નહીં નાહું અને નહીં તરું અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે બતક તો એને તળાવને કાંઠે લઈ ગઈ એમાં કમળના ફૂલ હતા બતક તો એ તળાવને કાંઠે એને લઈ જાય છે ત્યાં કમળના ફૂલ હતા અને સિંગોડીના વેલ પણ હતા અને માછલીઓ હતી માએ બચ્ચાને કહ્યું ચાલ તળાવમાં નાહાઈએ ચાલ તળાવમાં તરીએ બચ્ચાને ફરી કહે છે કે ચાલ આપણે તળાવમાં નાહવા જઈએ અને તળાવમાં તરીએ તો બચ્ચું કહે છે કે ના ભાઈ ના નાહે કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાહું હું તો નહીં તરું કહેશે કે નાહે કોણ તરે કોણ અને ઠંડા પાણીમાં કોણ પડે હું તો નહીં નાહું હું તો નહીં તરું હવે બતક એને ખાબુચિયા પાસે લઈ ગઈ સાવ નાનું ખાબુચ્યું તેમાં થોડુંક અમથું પાણી ખૂબ બધું કાદવ કાદવમાં ફરે અળસિયા તો બતક ખાબુચિયા પાસે લઈ જાય છે અને સાવ નાનું ખાબુચિયું હતું અને તેમાં થોડુંક અમથું પાણી ભરાયેલું હતું અને ત્યાં કાદવ કાદવમાં અળસિયા ફરતા હતા માએ બચ્ચાને કહ્યું ચાલ ખાબુસિયામાં નાહિએ તો ખાબુચિયામાં તરીએ બચ્ચું કહે નાના ખાબુચિયામાં હું નહીં નાહું નહીં તરું અને હું એમ કહે છે કે નાહે કોણ તરે કોણ तो नहीं न तो नहीं अने बतक तो मूंझाई गई बतकू बच्चू तरे चाले मरगी ना बच्चा चाले ने चकली ना बच्चा उड़े ना बच्चा तो तरेज बतक तो मूंझाई जाए से अने नु बच्चू तो तरे नहीं तो केम चाले ना बच्चा चाले ने चकली बच्चा उड़े और ना बच्चा तो तरेज आ बच्चों शूँ कहे से तो हूँ तो નહીં નાહું હું તો નહીં તોરું આવું તે કંઈ ચાલે પ્રશ્ન કરે છે કે હું તો નહીં નાહું અને હું તો નહીં તો આવું કંઈ ચાલે પછી તો બતક એના બચ્ચાને વાવ આગળ લઈ ગઈ વાવ આગળ લઈ જઈશ અને વાવ ઊંડી હતી અંધારી હતી અંદર પાણી હતું વાવ ખૂબ જ ઊંડી હતી અને ત્યાં વાવની અંદર પાણી હતું બતકે બચ્ચાને કહ્યું ચાલ વાવમાં નાહીએ ચાલ વાવમાં તરીએ અને એ કહે છે કે ચાલ આપણે વાવમાં તરીએ અને નાહીએ બચ્ચું કહે છે કે નાહે કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાહું હું તો નહીં તરું એટલામાં બચ્ચાના બાપે આવીને કહ્યું નીચું જો બચ્ચાએ નીચે જોયું બાપે બચ્ચાને પાણીમાં ધક્કો માર્યો એમના બાપે બચ્ચાને પાણીમાં ધક્કો મારે છે અને બચ્ચું પાણીમાં અંદર ગયું પછી બહાર આવ્યું પછી તરવા લાગ્યું અને એને તરતા આવડી ગયું એમના બાપાએ એમને ધક્કો મારે છે અને તે ત્યાં અંદર પાણીમાં ગયું અને એ બહાર આવ્યું અને પછી એ તરવા લાગે છે અને એને તરતા આવડી ગયું પાક પફડાવે ને તરે એને બહુ મજા આવી બચ્ચું ગાવા લાગ્યું કે તરવાની મજા નાહાવાની મજા ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા કહે છે કે તરવાની પણ મજા અને નાહવાની પણ મજા ઠંડા ઠંડા પાણીમાં પડવાની ખૂબ જ મજા એવું કહે છે બચ્ચું એની મા સાથે ખાબોચિયા પાસે ગયું ત્યાં પણ એને તરવાની મજા પડી પછી એ એની મા સાથે તળાવ પાસે જાય છે ત્યાં પણ એને તરવાની મજા પડી પછી એ એની મા સાથે નદી પાસે ગયું ત્યાં પણ એને તરવાની ખૂબ જ મજા પડી બચ્ચાના બાપાએ બચ્ચાને કહ્યું સાબાસ 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 બેટા એમ કહે છે એના પછી શબ્દ સમજૂતી છે તો એમાં સીંગો સિંગોડીના વેલા એટલે કે તળાવમાં થતા એક જાતના વેલા જેના પર ફળ આવે તેમનો તેમને સિંગોડા કહે છે અને ખાબૂચ્યું એટલે કે પાણીથી ભરેલો ખાડું અને વાવ એટલે કે પતંગિયાવાળો કૂવો હવે એના પછી જે સધ્યાય છે એના સધ્યાયના પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે કે બતકની મા બચ્ચાને ક્યાં ક્યાં તરવા લઈ ગઈ તો બતકની મા બચ્ચાને નદીમાં તળાવમાં ખાબોચિયામાં તથા વામાં લઈ ગઈ નદીમાં શું શું હતું તો નદીમાં કાચબો મગર હતા નાની મોટી માછલીઓ હતી અને તળાવમાં શું શું હતું તો તળાવમાં કમળના ફૂલ તેમજ સિંગોડીના વેલા હતા અને માછલીઓ હતી બચ્ચું માને શું કહેતું હતું તો બચ્ચું માને કહેતું હતું કે નાહે કોણ તરે કોણ ઠંડા પાડીમાં પડે કોણ હું તો નહીં નાહું હું તો નહીં તરું અને બચ્ચાના બાપે શું કર્યું શા માટે તો બચ્ચાના બાપે પાણીમાં ધક્કો માર્યો જેથી બચ્ચું તરતાં શીખી ગયું ને બચ્ચું તરતાં તરતાં શું બોલ્યું તો બચ્ચું તરતાં તરતાં બોલ્યું તરવાની મજા નહાવાની મજા ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા હવે પ્રશ્ન બે છે એમાં પ્રશ્ન બેમાં કે નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા નીચેના નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે તો એમાં કે પહેલું છે કે બતકનું બચ્ચું તો બતકનું બચ્ચું પાણીમાં પડતા ડરતું હતું અને બીજું છે કે બતકની મા તો બતકની મા એના બચ્ચાને નદીએ લઈ ગઈ અને ત્રીજું છે કે બતકનો બાપ તો બચ્ચાને બાપે બચ્ચાને પાણીમાં ધક્કો માર્યું હવે એના પછી પ્રશ્ન ત્રણ છે એમાં પ્રશ્ન ત્રણમાં કે ઉદાહરણ મુજબ વિરોધાથી શબ્દ લખો તો એમાં વિરોધાથી શબ્દો છે તો એમાં પહેલું છે કે એમાં ઉદાહરણ આપેલું છે પાસે એટલે દૂર તો અહીં વિરોધાથી શબ્દોમાં એમાં પહેલું છે એમાં તરુ એટલે કે ડૂબવું અને ઠંડુ એટલે ગરમ પાસે એટલે દૂર આગળ પાછળ નીચે એટલે કે ઊંચું બહુ એટલે થોડું અને ઉત્તર એટલે દક્ષિણ અને ગરમી એટલે ઠંડી સુખી અને દુઃખી અને આકાશ અને પાતળ આમ વિરોધાથી શબ્દ છે એના પછી પ્રશ્ન ચાર છે એમાં પ્રશ્ન ચાર માં ઉદાહરણ મુજબ લખો એમાં એક સસલું બે સસલા તો અહીં અહીં છે એક છોકરું તો બે છોકરા અને બીજું છે એમાં કે એક બચ્ચું બે બચ્ચા ઓર અહીંયા ત્રીજું છે એમાં એક કાચબું અને બે કાચબા અને ચોથું છે એમાં એક અળસિયું અને બે અળસિયા એના પછી પાંચમું છે એમાં એક રૂપિયો બે રૂપિયા અને છઠ્ઠું છે કે એક તરબૂચ અને બે તરબૂચ અને સાતમું છે એમાં એક શિકારી બે શિકારી એક કૂતરો અને બે કૂતરા હવે એના પછી પ્રશ્ન પાંચ છે એમાં કે નીચે આપેલા વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો તેમાં પહેલું છે કે મા બચ્ચાને વાવ પાસે લઈ ગઈ તો અહીંયા પહેલું આવશે કે મા બચ્ચાને નદી લઈ ગઈ અને બીજામાં આવશે કે મા બચ્ચાને તળાવમાં લઈ ગઈ અને ત્રીજામાં આવશે કે મા બચ્ચાને ખાબુચિયામાં લઈ ગઈ અને ચોથું છે એમાં આવશે મા બચ્ચાને વાવ પાસે લઈ જાય છે અને પાંચમું છે કે પાંચમું છે એમાં બચ્ચાના બાપાએ તેને સાબાશી આપી હવે એના પછી પ્રશ્ન સઠ્ઠું છે એમાં પ્રશ્ન સમાં કે એમાં આવશે કે પ્રશ્ન સમાં કે ચિત્ર જોઈને તેના વિશે લખવાનું છે તો એમાં જે છે એ ચિત્ર જોઈને લખવાનું છે એમાં ચિત્ર આપેલું છે એમાં ચિત્ર જોઈને તમારે અહીંયા જાતે તમારે લખવાનું રહેશે એના પછી અહીં જે ચિત્ર આપેલા છે એમાં તમારે જાતે જ અહીં ચિત્ર જોઈને તમારે લખવાનું છે જેમ કે માછલી છે તો આ માછલી છે માછલી અનેક રંગની હોય છે તેના દેહ ચમકેલો હોય છે તે પાણીમાં રહેશે તરતી માછલીઓને જોવાની મજા પડે છે આ પ્રમાણે તમારે જાતે વાક્ય લખવાના છે તો અહીં કાજબો છે તો આ કાજબો છે અને કાજબો પાણીમાં તેમજ જમીન પર રહેશે તેને નાના નાના પગ હોય છે આવી રીતના તમારે જાતે અહીં વાક્ય લખ લખવાના છે એના પછી મગર છે તો મગર આ મગર છે મગર ઊંડા પાણીમાં રહે છે તેની તા તેની પૂંસડીઓ હોય છે તે નાના મોટા જાનવરોને ગળી જાય છે આ પ્રમાણે તમારે જાતે ચિત્રો જોઈને અહીં વાક્ય લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ